नमस्कार दोस्तों, साई मीडिया ग्रुप नवसारी लाइव में आपनु स्वागत छे। सूरत शहर ना गोड़ादरा विस्तार में लक्ष्मीनारायण सोसायटी पास वहली सवारे 4:30 सुमारे एक नवयुगल दंपतीए पोताना 3.5 मासना गर्भने गला में नाळ वीटाड़ेली हालत में रोड पर ज फेंकी दीधु होवानो सीसीटीवी सामे आव्या छे। अने आ बाबते पोलीस ने जाण थता पोलीसे गुनो दाखल करी अने समग्र घटना अंगे तपास हाथ धरी छे। सूरत शहर में चकचार मचावनारी आ घटना में हाल में पोलीस सीसीटीवी ना आधारे आ दंपति की तपास करी रही छे। सूरत शहर में अगाउ पण भ्रूण कूतराओ द्वारा खेंची अने कचरापेटी में बहार लावानी घटना कापोद्रा में बनी हती। आ उपरांत केबल स्टेट ब्रिज नजीक एक बाळक ने तरछोड़ी देवानी घटना पण सामे आवी हती। शहर में नवजात बाळकीओने अथवा बाळकोने त्यजी देवानी घटनाओ तो सामे आवे छे, परंतु निर्दयतापूर्वक भ्रूण ने रस्ता उपर फेंकी देवानी आ घटना ने कारण सूरत शहर पोलीस पण दौड़ती थई छे अने पोलीस द्वारा आ मामले तपास हाथ धरवामां आवी छे। आ भ्रूण ने त्यजी देवा पाछळनुं कारण शुं छे ए अंगेनी सचोट माहिती तो ज्यारे आ दंपति पोलीस ने हाथे झड़पाशे त्यारे ज सामे आवशे। 2 दिवस पहेला नाइट राउंडमां पोलीस ने माहिती मळेली के आ जग्याए कोई भ्रूण फेंकीने जतुं दिसे तो तात्कालिक पोलीस इनवेना PSI पहोंची गईला અને પોતે એને SMI બોલાવી અને SMIમાં લઈ ગયેલા અને સરકાર તરફે ફરિયાદ દાખલ કરીને 318 IPC મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને થોડા CCTV ફૂટેજ પણ અમને તપાસ દરમિયાન મળ્યા છે। એમાં કોઈ વ્યક્તિ આ મૂકીને જતો દેખાય છે, પરંતુ એનું આઈડેન્ટિફાઈ હજુ થયું નથી, તપાસ ચાલુ છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। સુરત શહેરના સચિન GIDC ખાતે લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાં વિવિંગ યુનિટ ચલાવતા બ્રિજેશ સંઘાણી સાથે રૂપિયા 1.54 કરોડની છેતરપિંડી કરનાર આરોપીને આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5 વર્ષે ઝડપી પાડ્યો છે। સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં જય ભવાની ક્રિએશનના નામે મનોજ દેવરાજભાઈ ત્રાપસિયા નામના યુવાને દુકાન ચાલુ કરી હતી અને ત્યારબાદ તેણે સચિન GIDC ખાતે આવેલા લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાંથી બ્રિજેશ સંઘાણી નામના વ્યુઅર્સ પાસેથી વર્ષ 2017-18માં રૂપિયા 1.54 કરોડની કિંમતનું ગ્રે કાપડ ખરીદ્યું હતું। ગ્રે કાપડની ખરીદી કર્યા બાદ આ વેપારી ઉઠમણું કરી અને નાસી છૂટ્યો હતો। 5 વર્ષ અગાઉ તેની વિરુદ્ધમાં સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ તે પોલીસને અત્યાર સુધી હાથતાળી આપી અને લપાતો છુપાતો રહ્યો હતો। આખરે ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીને આધારે સુરત શહેરના ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીકથી જય ભવાની ક્રિએશનના નામે દુકાનનો ચલાવી અને મનોજ દેવરાજ ત્રાપસિયા નામનો આ વેપારીએ જે ઉઠમણું કર્યું હતું એ કેસમાં મનોજ દેવરાજ ત્રાપસિયાને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેને સલાબતપુરા પોલીસને હવાલે કર્યો છે। રૂપિયા 1.54 કરોડની છેતરપિંડીના આ કેસમાં હાલમાં સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।